નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગુજરાતી. ગયા વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે કદરૂપુ બતક વાર્તા જોઈ. હવે એના આધારે આપણે પાના નંબર 88 પર આપેલી પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિ છે, નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્ય આપ્યા છે, એ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ખાના આપેલા છે, એમાં પહેલા ખાનામાં કોણ લખ્યું છે અને બીજા ખાનામાં કોને. કોણ એટલે કે કોણ કહે છે, કોણ બોલે છે, અને કોને એટલે કે કોને કહે છે તે લખવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જે મારું જ સંતાન છે. એવું કોણ બોલે છે? તો બતકની માતા કહે છે. ઓલા જે 4 બતકના બચ્ચા હતા ને, એને કહે છે કે આ સંતાન પણ મારું જ સંતાન છે. કોને કહે છે? તો કે એના જે બચ્ચા હતા ને 4, એ બચ્ચાને કહે છે. તો પહેલા ખાનામાં આવશે માતા બતક, અને કોને, એની અંદર આવશે બચ્ચાને કહે છે. બીજું છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. તો વિદ્યાર્થી મિત્રો, એવું કોણ બોલે છે વાર્તામાં? તો એ ડોશીમાં બોલે છે. તો કોણ લખ્યું છે ને, એની અંદર આવશે ડોશીમાં. અને કોને કહે છે? તો ઓલા કદરૂપા બતકને કહે છે. તે કોને લખ્યું છે ને, એની અંદર આવશે કદરૂપુ બતકડાને. ત્રીજું છે, હું કદરૂપુ છું એટલે તું મારી મજાક કરે છે. એવું કોણ કહે છે? જે કદરૂપુ બતક હતું ને, એ કહે છે. કોને કહે છે? તો કે હંસકન્યાને. જે કદરૂપુ બતક હતું એ હંસકન્યાને કહે છે કે તું મારી મજાક કરે છે ને. તો કોણની અંદર આવશે? કદરૂપુ બતકડું. કોને? એની અંદર આવશે હંસકન્યાને. ચોથું છે, તું ભૂલું પડ્યું છે. તો એ કોણ કહે છે? તો વૃદ્ધ હંસ હતો ને, એ કહે છે. કોને કહે છે? કદરૂપા બતકડાને કહે છે. તો પહેલા ખાનામાં આવશે વૃદ્ધ હંસ ને બીજા ખાનામાં આવશે કદરૂપા બતકડાને. પાંચમું છે, અમે તેની સાથે નહીં રમીએ. એવું કોણ કહે છે? તો જે બતકીના બચ્ચા હતા ને, એ કહે છે. અને તેની માતાને, એટલે કે માતા બતકને કહે છે. તો પહેલા ખાનામાં આવશે બતકના બચ્ચા, બીજા ખાનામાં આવશે માતા બતકને. છઠ્ઠું છે, તું મારો મિત્ર બનીશ. એવું કોણ કહે છે? એવું હંસકન્યા કહે છે. અને કોને કહે છે? તો કદરૂપા બતકને કહે છે. તો પહેલા ખાનામાં આવશે હંસકન્યા અને બીજા ખાનામાં આવશે બતકડાને. ત્યારબાદ જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. કહો ખોટા કે ખરાની નિશાની કરો. પહેલું છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. સાચું કે ખોટું? તો ખોટું હોય વિદ્યાર્થી મિત્રો. બતકીએ 4 ઈંડા મૂક્યા હતા, પાંચમો હતો એ રાજહંસ હતો. બીજું છે, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. એ પણ ખોટું આવશે. ત્રીજું છે, તે કદરૂપુ બતક અહીં પણ નહીં પણ એક સુંદર રાજહંસ હતો. સાચું છે, એ શું કદરૂપુ બતક નહોતું, તે પોતે સુંદર રાજહંસ હતો. ચોથું છે, બતકને હંસકન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે સુંદર હંસ છે. ખોટું, તેને તરત ખ્યાલ નહોતો આવ્યો. તેને પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે સુંદર રાજહંસ છે. પાંચમું, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી બતકના ઈંડા લઈ શકે. તો એમાં પણ ખોટું આવશે. છઠ્ઠું, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. એમાં પણ ખોટું આવશે. ત્યારબાદની પ્રવૃત્તિ, કદરૂપુ બતક જે કરતું હોય તેની પાછળ ખાનામાં સાચાની નિશાની કરો, જે ન કરતું હોય ત્યાં ખોટાની નિશાની કરો.
તો પહેલું છે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાનાની અંદર જે બતક જે બધી પ્રવૃત્તિ કરતો હતો એ લખી છે, એની બાજુમાં ખાના આપે છે, એમાં જે પ્રવૃત્તિ કરતો હોય એમાં સાચાની નિશાની કરવાનું, જે પ્રવૃત્તિ ન કરતો હોય તેમાં ખોટાની નિશાની કરવાની છે. તો અહીંયા પહેલું છે ખૂબ ઊંચે ઉડતું, તો બતકડું ખૂબ ઊંચે ઉડતું તો એની અંદર ખોટું આવશે. ના, ખૂબ ઝડપથી તરતું એ પણ ખોટું આવશે. કૂતરાની સામે થઈ જતું એમાં પણ ખોટું. પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું એ પણ ખોટું આવશે. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું એમાં પણ ખોટું, એ કોઈને હેરાન કરતું નહીં. કદી રડતું નહીં એ પણ ખોટું આવશે. ખૂબ દુઃખી થતું એમાં સાચું આવશે, એ ઘણીવાર દુઃખી થતું ને માટે એમાં સાચું આવશે. હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું તો એમાં ખોટું આવશે. કદી હિંમત હારતું નહીં એમાં સાચું આવશે. દસમું છે બતકની જેમ ડરતું હતું, સાચું. તે પોતાની શક્તિશાળી માનતું હતું એમાં ખોટું આવશે. હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું એમાં સાચું આવશે. જો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપ્યા છે, એક બે વાક્યમાં જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે, પાંચમું ઈંડું કોનું હતું? તો કોનું હતું વિદ્યાર્થી મિત્રો પાંચમું ઈંડું? તો પાંચમું ઈંડું રાજહંસનું હતું. તો ખાનાની અંદર લીટીમાં આવશે પાંચમું ઈંડું રાજહંસનું હતું. પ્રશ્ન બે, બતક માતાને ખબર કેમ ન પડી? વિદ્યાર્થી મિત્રો, બતકની માતાને ખબર કેમ ન પડી કે આ ઈંડું એનું છે કે નહીં? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. પ્રશ્ન ત્રણ, તેને બધા કદરૂપો કહેતા હતા, તેનું કારણ શું હતું? તેને બધા કદરૂપો કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. પ્રશ્ન ચાર, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં. જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે અહીંયા હંસ દોરતા, પાના નંબર 90 ઉપર હંસ દોરવાની પ્રવૃત્તિ આપી છે જે તમારે જાતે કરવાની છે. ત્યારબાદ એની નીચેની પ્રવૃત્તિ છે, નીચાના વિધાનો કોણ બોલી શકે તે લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિધાનો આપ્યા છે, કોણ બોલે છે એ અહીંયા લખવાનું છે. આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેને આપણી સાથે રમવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. આવું કોણ બોલે છે? તો કે બતકના બચ્ચા હતા ને એ આવું બોલે છે. ત્યારબાદ છે, આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય, એવું કોણ બોલે છે? ડોસીમાં બોલે છે. ત્રીજું છે, આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી, આવું કોણ બોલે છે? તો જે મરઘીનું ટોળું હતું ને તે બોલે છે. ચોથું છે, ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી? તો આ વાક્ય કોણ બોલે છે? તો જે બચ્ચાની મા હતી ને એ બોલે છે. તો ખાનામાં આવશે બચ્ચાની મા. પાંચમું, બધા મને કેમ ધિક્કારે છે? આવું કોણ બોલે છે? તો કદરૂપુ બતકડું બોલે છે. તો ખાનામાં આવશે કદરૂપુ બતકડું. ત્યારબાદ છે ગીત, જે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગાવાનું છે. ત્યારબાદ છે વાંચો અને ભજવો. મમ્મી મુન્ની કેમ રડે છે? તુષાર. તુષાર, એને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. મમ્મી, તો એને બહાર કાઢને તુષાર, એને તેવું તેડું તો વધારે રડે છે.